નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો બે હજાર ચોવીસના તમને આપવાના છે આજે ધોરણ અગિયાર જીઓગ્રાફી વિષયની અંદર સંપૂર્ણ સેક્શન સી સેક્શન ડી અને સેક્શન ઈ એટલે કે બે ગુણના ત્રણ ગુણના અને પાંચ ગુણના તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાના છે જે બીજી પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થવાના છે અને ગેરંટી સાથે કહું છું કે સેક્શન ડી સી અને ઈ આ ત્રણે ત્રણ વિભાગની અંદર આપણે જે આઈએમપી પ્રશ્નો આપીએ છીએ એના બહારથી એક પણ પ્રશ્ન નહીં આવે તમારે ગમે તે એસપી કક્ષાના પેપર લેવાતા હોય સો ટકા આ પ્રશ્નોને પ્રાયોરિટી આપવી જ પડશે પડશે ને પડશે તો બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હા વિડીયો પસંદ આવે તો લાઇક કરીને તમારે અચૂક જવાનું છે એક જ જગ્યાએ એક જ વિષયનું સંપૂર્ણ તમને આઈએમપી મળી જાય છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ આપણે સેક્શન સીથી જોઈએ તો સેક્શન સી તમારે આઠ ગુણનું રહેવાનું છે જેની અંદર બે બે ગુણના પ્રશ્નો પૂછવાના છે તો પહેલો મોસ્ટ આઈમી પ્રશ્ન છે કે વસ્તી ભૂગોળ એટલે શું ખાસ યાદ રાખજો વસ્તી ભૂગોળ એટલે શું બીજું કે હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે એના પછી ત્રીજું ભૂગોળ કયા વિષય સાથે અનુબંધ ધરાવે છે અને ચોથું માનવ ભૂગોળના કોઈ પણ ચાર વિભાગો જણાવો તો પહેલાં ચેપ્ટરમાંથી તમારે બે ગુણના પ્રશ્નો પૂછાવાના છે અને આ ચાર પ્રશ્નો પહેલા ચેપ્ટરના ખાસ તમારે તૈયાર કરી દેવાના છે મોસ્ટ મોસ્ટ આઈએમપી છે બે ગુણ માટે એના પછી જોઈએ તો કે ધૂમકેતુ એટલે શું બીજું છે જોવિયન ગ્રહો એટલે શું એના પછી ટેરા ફાર્મિંગ શું છે અને એના પછી છે પાર્થિવ ગ્રહો કયા કયા છે તો આ ચાર જે પ્રશ્નો છે બાર નંબરના પ્રશ્નોમાં પૂછાશે ખાસ તરીકે જો આ ચારમાંથી એક પ્રશ્નો તમારે સો ટકા આવશે આવશે ને આવશે એના પછી છે પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે પછી મિશ્રાવરણ એટલે શું અને ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે શા માટે છે અને સાઈમા સ્તરમાં કયા ખનીજ તત્વો રહેલા છે તો આટલા ચાર પ્રશ્નો પર તમારે પ્રશ્ન નંબર તેરની અંદર પૂછાવાના છે તો ખાસ તૈયાર કરી દેજો એના પછી છે હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપો પછી અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે અને આબોહવા પર અસર કરતાં પરિબળો કયા કયા છે અને ઉષ્માવરણ એટલે શું અને વૈશ્વિક તાપમાનમાં તાપમાન નિયંત્રણ માટેના પગલાં જણાવો અને આના અથવામાં પણ પ્રશ્નો પૂછાશે તો કે આબોહવા તત્વ તરીકે સૂર્યગાત અને તાપમાન વિશે વર્ણન કરો એટલે કે અથવાની અંદર પૂછાય છે તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનો છે હવે આપણે સેક્શન ડી એટલે કે ત્રણ ગુણના પ્રશ્નોની વાત કરીએ જેની અંદર તમારે બાર ગુણનું સેક્શન ડી રહેશે એટલે કે ચાર પ્રશ્નો તમારે પૂછાવાના છે તો એની અંદર પહેલું જોઈએ તો કે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા છે બીજું ભૂકંપ આલેખ પર ટૂંકી નોંધ તૈયાર કરો ત્રીજો જ્વાળામુખીની સર્જનાત્મક અસરો વર્ણવો ચોથો ભૂકંપ થવાના કારણો કયા કયા છે અને પાંચમું છે ભૂમિસ્વરૂપ એટલે શું ભૂમિ સ્વરૂપના પ્રકારો જણાવો એના પછી સોળમું છે સોરી એના પછી આગળનો પ્રશ્ન છે ગાંડવાના લેન્ડ વિશે માહિતી આપો પછી કયા ગોળાદને જળ ગોળાદ કહેવામાં આવે છે શા માટે પછી ભારતીય ભૂતકતીનું સંચલન સમજાવવાનું છે એના પછી આગળ છે પર્વતોનું મહત્ત્વ સમજાવો પછી મુખ ત્રિકોણ મેદાન વિશે માહિતી આપો મેદાન એટલે શું મેદાના પ્રકાર જણાવી મેદાનોનું મહત્ત્વ સમજાવો એના પછી જે તાપમાન વ્યુત્ક્રમણ એટલે શું વાતાવરણની ઘનતા લખો પછી તાપમાનનું ઉધ્ધ વિતરણ સમજાવો અને એના અથવામાં પૂછાય છે સૂર્ય વિકિરણો તો આ પણ ચેપ્ટરનો તાપમાન જે વાળું ચેપ્ટર છે ને એમાંથી એક અથવામાં પૂછવાનું છે તો આટલા તમારે સેક્શન ડી માટે તૈયાર કરી દેવાના છે હવે આપણે સેક્શન એની મોટા પ્રશ્નોની વાત કરીએ તો મોટા પણ ચાર પ્રશ્નો લખવાના છે પાંચ પાંચ ગુણના પ્રશ્નો છે ખાસ આઈએમપી આપેલા છે વિદ્યાર્થી મિત્રો આના ઉપર વધારે ફોકસ કરવાનું છે એની અંદર પહેલું છે પવનનું ઘસારણ પરિવહન અને નિક્ષેપણ કાર્ય સમજાવો બીજું ઉચ્ચ પ્રદેશ એટલે શું તેના પ્રકારો જણાવી આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી આપો એના પછી જે ભૌતિક ખવાણ એટલે શું તેના પ્રકારો વર્ણવો અને એના અથવામાં પૂછાશે તો કે પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે વિસ્તૃત સમજૂતી આપો તો આ ચેપ્ટરમાંથી એક અથવામાં પણ પૂછવાનું છે તો આ ખાસ તમારે જે પ્રશ્નો અહીંયા ચાર આપે છે એના ઉપર પ્રાયોરિટી વધારે આપવાની છે એના પછી જોઈએ વાતાવરણ એટલે શું વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો વિશે માહિતી આપો પછી આબોહવા એટલે શું આબોહવાના તત્વો વિશે માહિતી આપો પછી વાતાવરણની સ્તર રચનાની આકૃતિ દોરી સમજાવવાનું પૂછાય છે તો પેન્સિલ પણ લઈને જજો આકૃતિ દોરવામાં સરળતા રહેશે પછી પવન એટલે શું પવનના પ્રકાર જણાવી મોસમી પવન વિશે માહિતી આપો પછી દબાણ પટ્ટાની આકૃતિ દોરી વિષુવૃત્તિય પટ વિશે માહિતી આપવાની છે પછી વાતાવરણના દબાણ પર અસર કરતાં પરિબળો સવિસ્તાર સમજાવવાના છે પછી નકશા નિર્માણની આધુનિક પદ્ધતિમાં જણાવી ગ્લોબલ પોઝિશિંગ સિસ્ટમ જણાવવાની છે અને પ્રમાણ સમય એટલે શું ભારતનો પ્રમાણ સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને અક્ષાંશ અને રેખાંશવૃત આકૃતિ સહજ સમજાવવાનું પૂછાઈ શકે છે તો આટલા પ્રશ્નો તમારે પાંચ ગુણ માટે તૈયાર કરવાના છે અને આની પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને આપી દેવામાં આવશે તો ફટાફટ તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી નાખો